गुड मॉर्निंग फ्रेंड्स, होप यू ऑल आर फाइन। एन्जॉयड बकरी ईद एंड आफ्टर यूनिट टेस्ट यू मस्ट बी रिलैक्स्ड। नाउ वी विल गो ऑन सेम ट्रैक अगेन, दैट इज ऑनलाइन टीचिंग। यूनिट टू आपू कंटीन्यू है, बे पार्ट एना थी गया है। एना लगभग एक थी बे मिनिट में हूँ तमने શું કર્યું તે જોઈ લઈએ ને પછી કન્ટિન્યુ કરી દઈશું। અનફોગટેબલ વોલ્ટ ડિઝની, વોલ્ટ ડિઝની ઇઝ ધ નેમ ઓફ અ પર્સન, ડિઝનીલેન્ડનો માલિક, મિકી માઉસ જે વર્લ્ડ ફેમસ થઈ ગયેલું કાર્ટૂન તેનો ક્રિએટર, અને એનો ભાઈ રોય ડિઝની જેણે એના પર પાઠ લખેલો છે, તી આપણો કોર્સનો પાઠ। એમાં શરૂઆતમાં એના વિશે, એની પર્સનાલિટી, એનો લુક, એનો નેચર, એને લોકો શું માનતા હતા, તે બાળપણની કેટલીક યાદો યાદ કરી, ત્યાર પછી એણે કાર્ટૂન કંપની ખોલી, કાર્ટૂનિંગ શીખ્યો અને કંપની ખોલી, ફેઇલ ગયો, હોલિવૂડમાં ટ્રાય કરવા માટે, લક ટ્રાય કરવા માટે એના ભાઈ સાથે જાય છે, તે પ્રસંગ જોયો, અને ત્યાં જઈને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ જે ફેલ થઈ, દેટ ઇઝ બહુ સક્સેસ નહીં મળ્યું, ઓસ્વાલ્ડ ધ રેબિટ સક્સેસ થયું, પણ શું થયું, ઇટ વોઝ કોપી રાઇટેડ, સો એને બહુ પૈસા કમાવાના મળ્યા નહીં। પણ વિધાઉટ બિંગ ડિપ્રેસ્ડ ઓર વિધાઉટ બિંગ અપસેટ, હી ટોલ્ડ, મીન્સ વોલ્ટ ટોલ્ડ હિઝ બ્રધર રોય, આપણા રાઇટરને એ કહે છે કે આપણે નવું કાર્ટૂન ક્રિએટ કરીશું, માઉસ હશે અને તે આપણી માલિકીનું હશે। અને ત્યાર પછી એ પણ જોયું કે મિકી માઉસે 40મી વર્ષગાંઠ 1968માં ઉજવી, એટલે 40 વર્ષ સુધી એ પોપ્યુલર થયો, એમાં કેટલાય લોકોએ એની ચોપડી જોઈ, કેટલાય એના મૂવી જોયા, કેટલાય એના શો જોયા, અને કેટલાય ડિઝનીલેન્ડમાં પણ વિઝિટ કર્યું, લાખો લોકો એમ। ત્યાર પછી એક પ્રસંગ આપણે જોયો, અને તે હતો એડવર્ડ રોય, રોયનો દીકરો એડવર્ડ, એને મિઝલ્સ એટલે અછબડા થયેલા હતા, અને એની ખબર લેવા માટે, એને એન્ટરટેઇન કરવા માટે જ્યારે વોલ્ટ જાય છે ત્યારે પિનોકિયોની સ્ટોરી કહે છે। પિનોકિયોનું એક લાઇનમાં શું કહી શકાય, જૂઠું બોલે તો નાક લાંબુ થઈ જાય, તે વાળી સ્ટોરી, સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, હું તમને લિંક મોકલાવીશ, હોય તો તમને હિન્દી કે ગુજરાતીની તમારે જોવી હોય તો પિનોકિયોની સ્ટોરી, જે એક્સપ્રેશનથી આઈબ્રોઝ ને મુસ્ટેજ એટલે એની મૂછો અને આઈઝ અને એના હેન્ડ જેસ્ચર્સ, હાથ ઊંચા નીચા પેલા મ્યુઝિશિયનની જેમ કરે તે, એ જે રીતે એણે એક્સપ્રેસ કરી, તો એ પિનોકિયોની સ્ટોરી સાંભળીને એડવર્ડ, જેને અછબડા થયેલા મિઝલ્સ, તેનું દુઃખ ભૂલી ગયો અને એન્જોય કર્યું। પણ પછી એક સ્ટેટમેન્ટ આપણને એવું પણ મળ્યું, છેલ્લે બીજા પાર્ટના છેલ્લા એન્ડમાં મેં ડિસ્કસ કરેલું, આપણે મેં કીધેલું કે રોય એડવર્ડ, એટલે એડવર્ડ જે પેલો માંદો હતો એનો ભત્રીજો, અને સ્ટોરી કહે છે તે રોય એડવર્ડ ખરેખર પિનોકિયોની સિરીઝ કે મૂવી જોઈને એ ડિસપોઈન્ટ થઈ ગયેલો, એટલે શું, નિરાશ થઈ ગયેલો, એને બહુ મજા આવેલી નહીં, કેમ, તો એક સ્ટેટમેન્ટ એણે એમાં એવું કીધેલું જ હતું કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, એટલે શું, તો આ જે સ્ટોરી પિનોકિયોની મૂવી જોઈ તે એટલી એક્સાઇટેડ નહીં લાગી જેટલી અંકલ વોલ્ટે જ્યારે એક્સપ્લેઇન કરેલી હતી। આ જે સ્લાઇડ છે તેમાં છેલ્લેથી ત્રીજી ચોથી લાઇનમાં જોઈ, ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ ધ સેમ, બરાબર, સો આ રીતે એ અહીંયા આ લાઇનમાં એમ કહેવા માગે છે આ રોય આપણને કે વોલ્ટ એટલો બધો ઇન્વોલ્વ થઈ જતો સ્ટોરી કહેવામાં પણ, અને બોડી જેસ્ચર્સ, બોડી લેંગ્વેજ એની એટલી બધી એક્સપ્રેસિવ હતી કે એન્જોય કરે, એન્ટરટેઇનમેન્ટ મળે સામેવાળાને, બરાબર। ત્યાર પછીનો પેરેગ્રાફ છે, આ મારી સ્લાઇડમાં પેરેગ્રાફ તમને નહીં મળશે, પણ ટેક્સ્ટબુક લઈને બેસવાની તમારે,
लाइक मेनी पीपल हु वर्क टू क्रिएट ह्यूमर वॉल्ट टूक इट वेरी सीरियसली. बीजा लोको जेम कार्टून ने ह्यूमर तरीके मजाक मस्ती तरीके लेता वॉल्ट तो बहुत सीरियसली लेतो एने. એટલે ટૂંકમાં એને પોતાનું જ કાર્ટૂન જોઈને ખીખી ખખા હસવું નહીં આવતું એને. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. એના ફનીએસ્ટ એટલે આમ મજા આપતા આનંદ આપતા એવા કાર્ટૂનને જોઈને પણ છે ને ગમગીન થઈ જતો, એમ વિચારમાં ડૂબી જતો, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. કેમ ગમગીન થઈ જતો? તો એ કઈ બાબતને કોન્સન્ટ્રેટ કરતો, ધ્યાન કેન્દ્રિત કરતો કે કેવી રીતે એને વધારે સારું બનાવવું, હાઉ ટુ ઇમ્પ્રુવ ઇટ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. આ પણ આપણે છેલ્લી લાઈન જોઈ લીધી પણ એકવાર પાછું, કે એમની સાથે જે જે કામ કરતા હોય એના ઓપિનિયન, એમના મંતવ્યની કિંમત કરતો હોય પૂછતો પણ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. ફાઇનલ જજમેન્ટ તો એમાં કોઈ સવાલ નહીં હતો, એનું પોતાનું જ રહેતું નિર્ણય અને ડિસિઝન. વન્સ, પછી એક લાઈન મિસ થઈ ગઈ છે મિત્રો, ચોપડી તમારી હાથમાં હશે જ. વન્સ આફ્ટર વ્યુવિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, દેખીતી અસંમતિ એ હોવું, એવા કાર્ટૂનને જોઈને એમ દેખીતી રીતે લાગ્યું કે ના આમાં મજા નથી, કંઈક કમી છે, કંઈક ઉમેરવાની જરૂર છે, એવું કાર્ટૂન જોઈને વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે બધાને શેને માટે બોલાવ્યા? ફોર કોમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોનું જે ગ્રુપ હતું, ટીમ, ક્રૂ, તો તેમાંથી એક પછી એક બોલાવ્યા. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, બધા એક પછી એક બોલવા માંડ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને બધાના એક સરખા જ પડઘા પડ્યા છે એના વોલ્ટ્સ ક્રિટિસિઝમ, એની ટિપ્પણી કરવા માંડ્યા એને માટેની, કે ના ના એમ આ નહીં ચાલે એવી રીતે નેગેટિવ હશે ટૂંકમાં. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. અને વોલ્ટ તરત જ એમ ત્વરિત, સ્નેપ્ડ એટલે શું અંડરલાઈન કરીને લખજો, તરત રિએક્ટ કરીને જોરમાં બોલે ને એમ, હી સ્નેપ્ડ. શું કહે છે? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દેટ સે યસ વોલ્ટ. બધા જ એક સરખું બોલતા હતા, હા વોલ્ટ સાચી વાત છે, આમાં કંઈક કમી છે, આમાં કંઈક સુધારો કરવા જેવું છે, યસ વોલ્ટ, યસ વોલ્ટ એમ. તો એ બધા જ, એટલે કે મારે તો એક પેલો આપણે સ્ટેમ્પ નહીં હોય રબર સ્ટેમ્પ, એક સ્ટેમ્પ જ મેં કરે, ઓકે યસ 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 એમ. તો બધાને એક સરખા જ જવાબ આવ્યા, ઈ કોડ સેમ. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી ટોટ. અને પછી એ પ્રોજેક્શનિસ્ટ પાસે જયો ગયો. વ્હીલ્ડ એન્ડ આસ્ક, વ્હીલ્ડ એટલે એ ગાડી પર ગયો હશે કે ત્યાં ગયો પહોંચ્યો એમ, અને એના વિચાર પૂછ્યા. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પાછું એ માણસ પણ, એની પણ ડિસેન્ટ જ હતી. ડિસેન્ટ શું? ડિસેન્ટ એટલે શું? અસંમતિ. તો એ માણસની પણ, પ્રોજેક્શનિસ્ટ જે હતો તેની પણ અસંમતિ જ લાગી. એટલે ડિસેન્ટમાં લખ્યું અસંમતિ, લખી દો ડિસેન્ટ અસંમતિ. ઓકે, સો પ્રોજેક્શનિસ્ટનું પણ ડિસેન્ટ હતું. આઈ થિંક, આઈ છે ટીની જગ્યા, હા, આઈ થિંક યુ આર ઓલ રોંગ, બધા તમે ખોટા છો. હી ડિક્લેર્ડ વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. એક લાઈન મિસ છે, કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, અને પછી વોલ્ટે સ્માઇલ આપી, ગ્રીન્ડ અંડરલાઈન કરો, સ્માઇલ આપી, મોટી સ્માઇલ આપી હશે. મને એવું લાગે કે તમે બધા જ ખોટા છો એમ. એટલે ખરેખર પહેલાં વોલ્ટને કમી લાગી જ હશે, અને એણે બધાના રિવ્યૂ પૂછ્યા તો બધા જ નેગેટિવ બોલે, એક પછી એક બધાએ જ નેગેટિવ આપ્યા. એટલે છેલ્લે પછી વોલ્ટે સ્માઇલ આપીને શું કીધું, મને એવું લાગે કે તમે બધા જ ખોટા છો, આ તો સારું છે એમ. કહેવાનો મતલબ કે પોતાનો છેલ્લું મંતવ્ય, ડિસિઝન એમ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને પછી પેલો પ્રોજેક્ટનિસ્ટ પાસે ગયેલ અને ત્યાં એને કીધું, તું તારા પ્રોજેક્ટર પર
તારે કંઈ કામ નથી, તારે મને રિવ્યુ આપવાની જરૂર નથી, એમ હસી કાઢ્યું હશે. ટૂંકમાં આ વાક્ય સ્ટેટમેન્ટ જે હતું કે વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ હુ વર્કિંગ વિથ હિમ, બધા એની સાથે કામ કરતા એનું કિંમત કરતો, પણ છેલ્લે ડિસિઝન તો એનું પોતાનું જ રાખતો હતો. થોડો જક્કી તો હતો એમ. વોલ્ટ ઇન આપણે છે એમ ઓલ રોંગ હા વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, બધામાં જ પોતાને ઇન્વોલ્વ તો કરતો, દરેક ફિલ્ડમાં એના પોતાના પ્રોજેક્ટના જે જે નાના નાના પેલા ફિલ્ડ હોય તો તેમાં દરેકમાં એ પોતે માહિતી રાખતો, જાણ રાખતો, પોતાને ઇન્વોલ્વ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત વાર્તાની મીટિંગ હશે, કોન્ફરન્સ મીટિંગ, તો એક વાર્તા કહેવાની કોન્ફરન્સ જેવી હશે. ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, પાછું શેના પર હશે એ મીટિંગ? મિકી માઉસ ક્લબ ટીવી શો. આ વન લાઇન આન્સરમાં આવે કે ધ કોન્ફરન્સ વોઝ હેલ્ડ ઓન વિચ શો, તો કે મિકી માઉસ ક્લબ ટીવી શો. તો ધ સ્ટોરી મેન, એ ટીવી શોના કોન્ફરન્સમાં સ્ટોરી મેન શું કહેવાનું હતું? ધ સ્ટોરી મેન પોઈન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એણે શું કરવાનું હતું કે સ્ટોરી મેન જે હતો ને એના હાથમાં પોઈન્ટર, એટલે એમ પેલું સ્ટીક જેવી હશે લાંબી, એ પેલી સ્ટીક લાઈન પર સ્ટીક લંબાવીને કહેતો જાય ને સ્ટોરી કહેતો જાય, વાત વાંચતો જાય, એક્સપ્લેન કરતો જાય. તો પોઈન્ટર ઇન હિઝ ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, શેની સિક્વન્સને આઉટલાઇન કરતો હતો, કઈ બાબતને ડિસ્કસ કરવાની હતી? હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કેવી રીતે ચલાવવી, એમ નાના છોકરાઓને આવું હોય ઇન્ટરેસ્ટ લાગીને એ ટીવી શોમાં આ વાત આવવાની હશે ડિસ્કશનમાં. તો એ સ્ટોરી મેન જે છે ને, સ્ટોરી ટેલર અથવા સ્ટોરી મેન જે છે, તે કંઈક આવું સ્ટેટમેન્ટ બોલે છે. પહેલું જોજો તો વાક્ય, હા જોજો, વોલ્ટ અહીંયા પ્રેઝન્ટ છે. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન, સ્ટોરી મેને ચાલુ કર્યું કે જ્યારે તમે તમારી સાયકલ પર ચડો છો, વોટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને અટકાવી દીધો. કોને? સ્ટોરી મેનને. ક્યારે? સ્ટોરી મેને જ્યારે કીધું કે જ્યારે તમે તમારી સાયકલ પર ચડો છો એમ, તો વોલ્ટે એને અટકાવી દીધો અને શું કીધું? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર ટુ હેવ ફોર્ચ્યુનેટ ઇનફ, એવરી કિડ, એક લાઈન એક વર્ડ જોજો અહીંયા ચોપડીમાં, કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. અહીંયા ફોર છે ફોર્ચ્યુનેટ, નસીબદાર. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ, પૂરતો નસીબદાર હોતો નથી. યુ ઓલ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ 12th સ્ટાન્ડર્ડ, અને TOO અને ઇનફ નો નિયમ કીધેલો છે, ટુ પછી એડજેક્ટિવ, ઇનફ પહેલાં એડજેક્ટિવ, અહીંયા નસીબદાર એમ, તો ઇનફ પહેલાં એડજેક્ટિવ છે. તો રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું પોતાની માલિકીની બાઇસિકલ હોય એટલું. કહેવાનો મતલબ અહીંયા શું છે કે વોલ્ટ બાળકના માનસને, ચાઇલ્ડ સાયકોલોજીને પણ સમજતો, એટલે જેવો તો સ્ટોરી મેને એમ કીધું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર ચડો છો એમ, કને કહેવા ગયો તો વોલ્ટે અટકાવીને એમ કીધું કે યોર બાઇસિકલની જગ્યાએ અ બાઇસિકલ મૂકો, શબ્દનો ઉપયોગ કરો. કેમ? તો બની શકે કે કોઈ બાળક સાયકલિંગ શીખતું હોય પણ પોતાની નહીં હોય એમ, બરાબર. સો રિમેમ્બર, એનું સ્ટેટમેન્ટ હતું વોલ્ટનું, કે રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. પોતાની જ માલિકીની સાયકલ હોવા જેટલું દરેક બાળક નસીબદાર હોતું નથી. ઓકે, ગોટ ઇટ?
હા, એના પરથી કહી શકે કે વોલ્ટ નાના બાળકોની સાયકોલોજીનો પણ ચિંતા કરતો, દરેક બાળકના માનસની ચિંતા કરતો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. બીજી બધા કરતાં ડિઝનીલેન્ડની વાર્તા પાછી આખી બેટર અને વધારે સારી. કે શેના ઉદાહરણ આપે છે કે દેટ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન, એનો દ્રષ્ટિકોણ, એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, અને એનું જક્કી જિદ્દી એવું એની એનો દ્રઢ નિશ્ચય. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એ જે બિલીવ કરતો હતો વિચારોને, તે વિચારોની ઇલસ્ટ્રેટ કરે છે. ફરીથી ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ યુ ઓલ નો મેમ, પેલું પિક્ટોરિયલ એક્સપ્લેનેશન માટેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરેલું, એમાં ડિઝનીલેન્ડના ફોટોઝ પણ મૂકેલા છે. અને મેં તમને કીધું અહીંયા જેમ ઇમેજિકા છે, એડલેબ્સ ઇમેજિકા છે, એડલેબ કંપની છે, તો તે જેવું છે તેવી રીતના આખા વર્લ્ડમાં કેટલી કન્ટ્રીમાં આ વોલ્ટના ડિઝનીલેન્ડ છે. બરાબર, એક કાઇન્ડ ઓફ એન્ટરટેઇનમેન્ટ પાર્ક, એમ એમ્યુઝમેન્ટ પાર્ક. ઓકે, તો એ ડિઝનીલેન્ડની સ્ટોરી છે વોલ્ટનું. સૌથી પહેલું તે કે બધામાં અલગ અને સરસ છે. એ શું ઇલસ્ટ્રેટ કરે છે? તો વોલ્ટના વિઝનને અને એના દ્રઢ નિશ્ચય, જક્કી એવા દ્રઢ નિશ્ચયને. શેનો દ્રઢ નિશ્ચય? ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. એના જે બધા વિચારોમાં જે વિશ્વાસ રાખતો હતો એનો અહેસાસ કરાવતા એવા વિચારો, અને એને ઉદાહરણ પૂરું પાડે છે. કોણ ઉદાહરણ પૂરું પાડે છે? કોના વિચારનું? વોલ્ટના વિચારોનું. કોણ? તો કે ડિઝનીલેન્ડ, સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ઓકે, ફોર યર્સ, કેમ તે હવે જોજો. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વોલ્ટે ક્વાયટલી નર્સ્ડ, ક્વાયટલી એટલે શાંતિથી, ચૂપચાપ, ક્વાયટલી શાંતિથી આ સપનુંને એણે નર્સ્ડ કર્યું. એટલે શું? સેવ્યું. એમ નર્સ્ડ ધ ડ્રીમ એટલે સપનું સેવ્યા રાખ્યું, પણ તે પણ છાનું માનું, શાંતિથી, ચૂપચાપ. સેને માટેનું સપનું? ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, નવા જ પ્રકારના એક મનોરંજન પાર્કનું, મનોરંજક પાર્કનું, એમ્યુઝમેન્ટ પાર્કનું સપનું એણે સેવ્યા રાખ્યું. કેમ એણે છાનું માનું સપનું સેવ્યું? એવો સવાલ આવે કે વાય વોલ્ટ ડ્રીમ નર્સ્ડ ડ્રીમ ક્વાયટલી ઓફ ડિઝનીલેન્ડ? તો ઇટ વુડ બી પોટ પૂરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ ધ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ પ્રીપોસ્ચરસ દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન. હી જસ્ટ ક્વાયટલી બિગન પ્લાનિંગ. ઓકે, સો એક મિનિટ. જવાબમાં શું થાય કે કેમ એણે આ સપનું એકલામાં છાનું માનું સેવ્યું? તો તેને માટેનો જવાબ આ છે કે ઇટ વુડ બી ધ પોટપુરી ઓફ, આ પોટપુરી અન્ડરલાઇન કરજો, પોટપુરી, POTPOURI, ચોપડીની પાછળ પણ છે શબ્દ કલેક્શન. શું હતું વોલ્ટ, અરે ડિઝનીલેન્ડનું સપનું શું હતું? તો કે ઇટ વુડ બી ધ પોટપુરી ઓફ ઓલ આઈડિયાઝ, એટલે બધા વોલ્ટના વિચારોનું કલેક્શન, સંગ્રહ, વિચારોનો સંગ્રહ. કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, કોના દ્વારા ક્રિએટ થયેલા? એના ફળદ્રુપ, એની ફળદ્રુપ કલ્પનાઓમાં ક્રિએટ થયેલા. કન્જર્ડ અપ એટલે અન્ડરલાઇન કરો, ક્રિએટેડ, કન્જર્ડ અપ, CREATED, ક્રિએટેડ. એક વાર પાછી આ લાઈન રિપીટ કરું છું કે એ ડિઝનીલેન્ડનો આઈડિયા, એનું સ્વપ્ન જે હતું, ડ્રીમ, એ
એના ફળદ્રુપ એની ફળદ્રુપ કલ્પનામાં કે વિચારોમાં ક્રિએટ થયેલા વિચારોનું કલેક્શન તે ડિઝનીલેન્ડનું સપનું. પણ એણે કેમ બધાને નહીં કીધું હશે? બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, આ એમ્યુઝમેન્ટ પાર્કમાં મિલિયન્સ ઓફ ડોલર, લાખો કરોડો ડોલર એમાં રોકવા પડશે. સિંકિંગ એટલે ડૂબે એમ, દેટ ઇઝ વપરાય છે એમ. તો એ એમ્યુઝમેન્ટ પાર્કમાં રોકવાના, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, પાછું એણે જે વિચારેલું હોય તે પ્રકારનું, એમ થોડીક બી આમ તેમ નહીં ચાલે, ચોક્કસ પ્રકારે એણે જે વિચારેલું હોય તે જ, એટલે ઓછા ખર્ચે કે એવું તેવું નહીં એમ. તો એણે જે પ્રકારે વિચારેલું વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રી પોસ્ચરસ, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રી પોસ્ચરસ દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન. અને એટલા માટે એણે કોઈને પણ મેન્શન કરેલું નહીં, જણાવેલું નહીં. હી જસ્ટ ક્વાયટલી બિગેન પ્લાનિંગ, એણે માત્ર પ્લાનિંગ જ શરૂ કરેલું. મિત્ર, મારી આ જે પણ સ્લાઇડ છે તેમાં પેરેગ્રાફ્સ નથી આવતા, ટેક્સ્ટબુક તમે લઈને બેસતા જશો, કારણ કે હું પેન્સિલથી ટેક્સ્ટબુકમાં લખવાનું કહું છું. ગ્લોસરીમાં ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ છે જ, પણ હું કેટલાક ગુજરાતીમાં પણ કહેતી હું, બરાબર? તો એટલે એ જરાક એડજસ્ટ થજો મારી સાથે. એક છેલ્લી બે લાઈન હું ફરીથી કહી દઉં છું, સવાલના જવાબ માટે બહુ જ અગત્યની છે. એટલા માટે એક પેરેગ્રાફ જ, બંને પેરેગ્રાફમાંથી લઈ લઉં. ચાલો ને, પહેલાં પહેલો સવાલ આવે કે કેમ એણે એમ કીધું કે વાય હી સેડ ટુ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તો પેલું કે હી વોઝ વરીડ અબાઉટ ધ સાયકોલોજી ઓફ ચિલ્ડ્રન, હા, અને હી સેડ ટુ હી ટોલ્ડ ટુ ધેટ સ્ટોરી મેન કે રિમેમ્બર એવરી કિડ ઇઝ અનફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એટલા માટે, બરાબર? પછી વોટ વોઝ ધ ડ્રીમ ઓફ ડિઝનીલેન્ડ, તો ઇટ વોઝ ધ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, વોલ્ટ્સ ફર્ટાઇલ ઇમેજિનેશન, બરાબર? એ જવાબ આવે. અને પછી છેલ્લું હતું કે વાય ડીડ વોલ્ટ નર્સ ધ ડ્રીમ ઓફ શું કહેવાય ડિઝનીલેન્ડ અલોન, કેમ એણે છાનું માનું એકલું એણે ડિઝનીલેન્ડનું સપનું સેવ્યું? તો એ કે મિલિયન્સ ઓફ ડોલર્સ સિંક થઈ જશે, એમાં રોકાઈ જશે, ડૂબી જશે એમ. તો આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન ટુ ધ એમ્યુઝમેન્ટ પાર્ક, એ વિચારથી એણે કોઈને પણ કંઈ કીધેલું નહીં, કારણ કે એ પ્રીપોસ્ચરસ લાગતી. મિત્રો, પ્રીપોસ્ચરસ તો તમને કદાચ કહેવાનું ભૂલી ગયો હું, તો અંડરલાઈન કરીને લખી દેજો, હાસ્યાસ્પદ. કે આટલા લાખો રૂપિયા કંઈ ડિઝનીલેન્ડમાં નખાતા હશે, લોકો હસી કાઢે, બરાબર? એ પણ પાછા વોલ્ટના પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કમાં, જરાક બી ચલાવી નહીં લેવાનું, સસ્તું વસ્તુ એમ. તો સારી રીતનું અને ક્વોલિટીવાળું અને ગ્રેટ જાયન્ટ મોટા વિસ્તારમાં અને ખરેખર એન્ટરટેનિંગ, તો એ આટલા લાખો કરોડો રૂપિયા રોકવા, એ વિચાર માત્ર જ બધાને હાસ્યાસ્પદ લાગે, એટલા માટે એણે માત્ર પોતે એકલાએ છાનું માનું સપનું સેવેલું. ઓકે, હી જસ્ટ ક્વાયટલી બિગન પ્લાનિંગ, એણે પ્લાન શાંતિથી ચૂપચાપ અંદર અંદર કર્યા કરેલો હતો. ઓકે, સો વી વિલ એન્ડ હિયર ધીસ સેશન. પ્રોબેબલી નેક્સ્ટ ટુ સેશન્સ વિલ બી ધેર, હજુ પણ બીજા બે સેશન પછી આ લેસન પૂરો થશે, લિટલ બિટ લેન્ધી લેસન. સો પ્લીઝ, ઇફ યુ ફોગોટ ધ ફોર્મર મીન્સ પ્રિવિયસ parts, you can watch it again. Thank you.